गणेश महोत्सव के अवसर पर एलडी हाई स्कूल में सचिन और सचिन जीआरडीसी पुलिस व स्कूल सीटीडीसी भी सागर साहिब की अध्यक्षता में विशेष बैठक हुई, जिसमें गणेश मंडल के आयोजक व नेता मौजूद रहे, जिसमें सचिन पीआई श्री आर देसाई ने सभी का स्वागत किया और गणेश मंडल आयोजकों और पुलिस बल के बीच इस बैठक के आयोजन के बारे में बताया। संपूर्ण श्री जी की स्थापना और विघटन पर गहन चर्चा हुई। गणेश आयोजकों और पुलिस के बीच आज यह तीसरी बैठक थी, जिसमें डीसीपी सागर साहब ने गणेश मंडल के आयोजकों को सरकार की घोषणा पर अमल करने को कहा। एसीपी मवानी साहिब ने कहा कि 2/9/2022 से सचिन साइना सेक्टर 3 के कृत्रिम तालाब में श्री जी की प्रतिमा लगाई जाएगी तथा जो मंडलिया अपने अपने स्थान पर बैठेंगे उन्हें पुलिस विभाग द्वारा स्थानीय स्तर पर सम्मानित किया जाएगा। आज की बैठक में उपस्थित थे डीसीपी सागर साहिब, एसीपी मवानी साहिब, सचिन थाने के PIR देसाई, PI बगदानिया, PSI हिरेन भाई मच्छर, PSI SC संगदा व स्थानीय गणेश आयोजक पार्षद चिराग सिंह सोलंकी, वार्ड 30 के अध्यक्ष दीपक चौधरी, सूरत शहर के भाजपा मंत्री भिक्खू भाई पटेल, साथ ही सूरत शहर गणेश उत्सव समिति के उपाध्यक्ष मेहुल पटेल, संयोजक प्रशांत देसाई, देवर देसाई, प्रकाश शर्मा, पीयूष भाई मोदी, राजू भाई भरवा भी मौजूद थे। सामाजिक संगठन के नेता अजीत सिंह राजपूत, सचिन पत्रकार संघ के समस्त पत्रकार मित्र एवं अन्य पदाधिकारी उपस्थित रहे और कार्यक्रम को सफल बनाया। આજે સુરત સિટી પોલીસના સચિન જીઆઈડીસી અને પાંડેસરા પોલીસ સ્ટેશનના જે ગણેશ ઉત્સવ સમિતિના આયોજક રિપ્રેઝેન્ટેટિવ અને ગણેશ પંડાલના આયોજક અને FOP અને વોલન્ટિયર્સ એ બધાના જે છે આજે મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં આગામી જે ગણેશ ઉત્સવ છે એ ઉત્સવના તહેવારની તૈયારીઓના અનુસંધાને અને પોલીસ બંદોબસ્ત અને જે કાયદો વ્યવસ્થા મેન્ટેન રાખવામાં આવી એ બધાના જે છે મેટર સાથે આજે મિટિંગ રાખવામાં આવી હતી, એમાં લોકલ આગેવાન ગણેશ ઉત્સવ સમિતિના પ્રતિનિધિ બધા હાજર રહેલા હતા। પોલીસ તરફથી બધાને જે છે જે કાયદો વ્યવસ્થા અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન રાખવા માટે જે છે અમુક અમુક સૂચનો કરવામાં આવ્યા છે અને જે આયોજકો તરફથી પણ જે સૂચન હતા એ સૂચનનો જે પણ જે વિસર્જનના દિવસે પણ જે જે વસ્તુઓ ફોલો કરવાની છે એ બધી વસ્તુઓ સાથે જે છે આજે મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં આશરે 250-300 લોકો હાજર હતા અને આગામી જે આપણે ગણેશ ઉત્સવ છે એ શાંતિથી પૂર્ણ થાય એ અનુસંધાને જે છે આજે આ બધી જે છે ચર્ચા થઈ અને એના પછી જે છે સર પોલીસે કેવા પ્રકારની તૈયારી કરી? જે આ ગણેશ ઉત્સવની જે તૈયારી ચાલી રહી છે અને જે બંદોબસ્ત પોલીસનો રહેવાનો છે એમાં જે છે પોલીસ તરફથી બંદોબસ્ત જે પૂરતો રાખવામાં આવશે અને એની સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેમાં ડ્રોન, બોડી વોર્ન કેમેરા અને વિડીયોગ્રાફી, અલગ અલગ જગ્યાએ જે પ્રેશર પોઈન્ટ રહેવાના છે, જ્યાં પબ્લિકનો ભીડ વધારે થવાનો છે ત્યાં અને ટ્રાફિકનું મૂવમેન્ટ જ્યાં વધારે થવાનું છે બધી જગ્યાએ જે છે પોલીસ તરફથી અલગ અલગ જે છે બંદોબસ્તના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ બંદોબસ્ત જે છે એમાં કોઈ લોકો અનિચ્છીને બરામ નહીં કરે આ બાબતમાં જે છે પૂર્ણ તકેદારી રાખવામાં આવશે। સર મોટી મોટી જે મૂર્તિઓ છે એ મૂર્તિને કઈ રીતના ડાયવર્ટ કરવાનું? એમાં જે જ્યાં જે છે જે મૂર્તિઓ આર્ટિફિશિયલ પોઈન્ટમાં કૃત્રિમ તળાવોમાં જે એનું વિસર્જન થઈ શકે બધાને એ પ્રમાણે સૂચન કરવામાં આવે છે કે એ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરે અને જે મૂર્તિઓનું ત્યાં વિસર્જન સંભવ નથી એટલે જે સમુદ્ર બાબતમાં સમુદ્ર બીચ કિનાર બાબતમાં જે વિસર્જન પોઈન્ટ નક્કી કરવામાં આવે છે ત્યાં જે દર વખતે જે પ્રમાણે કરે છે એ પ્રમાણે